हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आजना अपना वीडियो में अपने धोरण छ लेसन नंबर 1 अने एमां स्वाध्याय पोथी में अपने लेसन जोता हता ते आगळ करीशुं। अपने स्वाध्याय पोथी में क्वेश्चन 1 अने 2 ए बे चलावी लीधा छे। हवे जोईए अपने अपनी आगळनी एक्टिविटी। क्वेश्चन नंबर थ्री चित्र जुओ अने प्रश्नोना उत्तर लखो। चित्र आप्युं छे અને એની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। આપણે સેમ આ એક્ટિવિટી આપણી ટેક્સ્ટબુક એટલે ચોપડીમાં પણ જોઈ ગયા। આ ચિત્ર હતું, એ જ નામ હતા અને પ્રશ્નોના જવાબ પણ એ જ હતા, એટલે આપણે એને ફટાફટ જોઈ લઈશું કે અહીંયા ગાર્ડનનું ચિત્ર આપ્યું છે, કેટલાક બાળકો રમી રહ્યા છે, કોઈ લપસણી ખાય છે, કેટલાક હિંચકા ઉપર છે, કેટલાક ચીચવો એટલે કે સી શો, હિંચકાને કહેવામાં આવે છે સ્વિંગ, લપસણી કહેવામાં આવે છે સ્લાઇડ, અને કેટલીક છોકરીઓ દોરડા કૂદી રહી છે અને દોરડા કૂદવા એને કહેવામાં આવે છે સ્કીપિંગ। હવે એની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખીશું। ઓકે, તો આપણો પહેલો પ્રશ્ન છે, ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કે ગાર્ડનમાં બગીચામાં બાળકો છે, કાઉન્ટ ધેમ, એમની ગણતરી કરો, નંબર ઓફ બોયઝ અને નંબર ઓફ ગર્લ્સ। હવે એમાં કેટલા બોયઝ છે અને કેટલી ગર્લ્સ, એટલે કેટલા છોકરા છે અને કેટલી છોકરીઓ, તો હું મારી પાસે બીજું પિક્ચર છે તો આપણે જોઈએ કે પેલા છોકરા કેટલા છે, 1 2 3 4, અને ગર્લ્સ કેટલી છે, 1 2 3 4 5 6, તો બોયઝ કેટલા છે, 4 અને ગર્લ્સ છે 6। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે રાઇટ ધ નેમ ઓફ બોયઝ, એમાંથી બોયઝના નામ લખવાના છે। ઓકે, તો બોયઝ કોણ છે, જય, સંજય, ઇરફાન અને મહેશ। તો આપણે અહીંયા બોયઝના નામ લખીશું, જય, સંજય, ઇરફાન અને મહેશ। ઓકે, આ થઈ ગયા આપણા બોયઝના નામ લખ્યા છે। હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાઇટ ધ નેમ ઓફ ગર્લ્સ, છોકરીઓના નામ લખો। તો આપણે જોઈશું છોકરીઓ કોણ કોણ છે, અહીંયા લાઇન્સર લઈશું એટલે ભૂલીના જગ્યાએ સુનીતા, ઈવા, ગીતા। તો પહેલા લખીશું સુનીતા, ઈવા અને ગીતા। જો 6 ગર્લ્સ છે, 3 લખ્યા, બીજા 3 નામ જોઈએ આપણે, તો અહીંયા છે મોના, સોના અને રેશમા, મોના, સોના અને રેશમા, 6 ગર્લ્સ થઈ ગઈ। ઓકે, આ થયા ગર્લ્સના નામ। હવે જોઈએ આપણે આગળ કે વેર ઇઝ મહેશ, મહેશ ક્યાં છે, તો આપણે આપણા પિક્ચરમાં જોઈશું વેરનો અર્થ થશે ક્યાં। ઓકે, તો મહેશ જોઈએ, તો મહેશ ક્યાં છે, ચીચવા ઉપર, ચીચવાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, સી શો, એસ ડબલ ઈ સી શો, એસ એ ડબલ્યુ, તો મહેશ ઇઝ ઓન ધ સી શો, મહેશ ઇઝ ઓન ધ સી શો, ચીચવા પર છે। જો અહીંયા વેર એટલે ક્યાં, જે વ્યક્તિ વિશે પૂછ્યું છે એની સ્થાન એટલે કે જગ્યા બતાવવાનું કે ક્યાં છે। હવે છે વેર ઇઝ સોના એન્ડ મોના, સોના અને મોના, વેર એટલે ક્યાં છે, તો આપણે આપણા ચિત્રમાં જોઈએ તો સોના અને મોના ક્યાં છે, હિંચકા ઉપર, તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ। ઓકે, આપણે આન્સર લખીશું સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ। જો બે અલગ અલગ હિંચકા ઉપર છે એટલે સ્વિંગ્સ બહુવચન લખીશું આપણે। ઓકે, આર જય એન્ડ સંજય ઓન ધ શીશો, શું જય અને સંજય એ શીશો એટલે કે ચીચવા પર છે, તો આપણે જોઈએ જય અને સંજય ક્યાં છે,
वृक्ष आगळ रमी रह्या छे, बराबर। एक वृक्ष पर छे अने एक वृक्ष नी नीचे छे, तो जवाब आवशे नो। नो मां आपणे जवाब आपीशुं नो। जय एंड संजय, नो जय एंड आर नॉट ऑन द सी शो, चिचवा पर नथी। ओके, नो जय एंड संजय आर नॉट ऑन द सी शो, ए बे चिचवा पर नथी। आगळनो क्वेश्चन छे, इज जय बिहाइंड द ट्री, શું જય બિહાઇન્ડ એટલે પાછળ, વૃક્ષની પાછળ છે, તો જોઈએ જય ક્યાં છે, વૃક્ષની ઉપર છે, એટલે આમાં આવશે નો જય ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી, નો જય ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી। ઓકે, जय वृक्ष पर नथी। हवे आगळनो क्वेश्चन छे, हु इज स्कीपिंग, स्कीपिंग नो अर्थ थशे दोरडा कूदवा, स्कीपिंग नो अर्थ थशे दोरडा कूदवा, तो कोण दोरडा कूदी रह्यु छे, तो आपणे जोईए दोरडा कोण कूदे छे, तो सुनीता, ईवा अने गीता, तो सुनीता, ईवा एंड गीता आर स्कीपिंग, सुनीता, ईवा एंड गीता आर स्कीपिंग। ओके, नेक्स्ट क्वेश्चन छे आपड़ो, व्हाट इज रेशमा डूइंग, रेशमा शू करी रही छे, हवे आपणे चित्रमां जोईशुं रेशमा क्यां छे। ओके, तो रेशमा अहीं छे, तो रेशमा शू करे छे, लपसाई खाई छे, तो लपसाई ने शू कहे छे, लपसाई खाव एटले स्लाइडिंग, तो रेशमा इज स्लाइडिंग, लखीशुं आपणे रेशमा इज स्लाइडिंग, रेशमा लपसाई खाई रही छे। पछी छे हु इज ऑन द स्लाइड, સ્લાઇડ એટલે લપસાઈ ઉપર કોણ છે, કોણ લપસાઈ ખાતું હતું, આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું કે રેશમા, તો કોણ છે, રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ, રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ, રેશમા લપસાઈ ઉપર છે। વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ, સુનીતા અને ગીતા શું કરી રહી છે, તો આપણે જોઈએ ચિત્રમાં, સુનીતા અને ગીતા શું કરે છે, દોરડા કૂદે છે, તો આપણે લખીશું સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ, સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ। ઓકે, શું કરી રહી છે, તો સુનીતા અને ગીતા દોરડા કૂદી રહી છે। ઓકે, હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4, અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડી અવળી થઈ ગઈ છે, ઓકે, કેટલીક વ્યક્તિઓની વિગત આડી અવળી થઈ ગઈ છે, નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતો યોગ્ય રીતે જોડો, વાક્યો વાંચવાના છે અને યોગ્ય રીતે જોડવાના છે। આ એક્સરસાઇઝ પણ એક્ઝેક્ટ જે આપણે બુકમાં કરી હતી એ હતી, પણ અહીંયા આપણે વાક્યો આપેલા છે નહીં, એટલે આપણે સૌથી પહેલાં શું કરીશું, આપણે સૌથી પહેલાં જોડકા જોડી અને પછી જોડકા મુજબ આપણે વાક્યો બનાવીશું। ઓકે, આ એક્સરસાઇઝ આપણે ચોપડીમાં કરી રહ્યા છીએ, જેમાં આપણને નીચે સેન્ટેન્સીસ આપેલા હતા અને જોડકા જોડવાના હતા, પણ આમાં વાક્યો આપેલા નથી એટલે આપણે પહેલાં જોડકા જોડીશું, જેમ કે વંદના છે, તો વંદના તો આપણે એને જોડીશું એટ ધ પોસ્ટ ઓફિસ, ક્યારે હતી, તો આજે સવારે, બરોબર। આપણે કોઈ પણ આગળ પણ મેં સમજાવ્યું એમ કે તમે વંદનાને ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે એવી રીતે પણ જોડી શકો। ઓકે, હવે જે ડૉક્ટર શાહ, તો ઇન મીટિંગ, ઓકે, મીટિંગમાં ક્યારે હતા, તો લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, બને એટલું આપણે ચોપડીમાં પૂરી છે એ જ પ્રમાણે પૂરીશું। જસ્મીન એન્ડ ચમેલી, તો હોસ્પિટલમાં,
ક્યારે હતા? ઓન મંડે, સોમવારે. મિસ્ટર વાઘેલા તો એમના ફાર્મ ઉપર, એટલે ઓન ધ ફાર્મ. ઓકે, ક્યારે હતા? તો લાસ્ટ સન્ડે. હવે જોઈએ ભારતી એન્ડ કલ્પેશ. ભારતી અને કલ્પેશ ક્યાં હતા? મહેન્દ્રની ઓફિસે. ઓકે, અને ક્યારે હતા? તો યસ્ટરડે, એટલે કે ગઈકાલે. જો બહુ ડિટેલમાં નથી જતા, કેમ કે આ એક્ટિવિટી આપણે વ્યવસ્થિત રીતે આપણે ચોપડીમાં જોઈ ગયા છીએ. ઓકે, હવે આપણે આ જોડકા જોડ્યા છે એની ઉપરથી આપણે સેન્ટેન્સીસ બનાવવાના રહેશે. ઓકે, આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે, આ એક્ટિવિટી આપણે કરી ગયા છીએ ઓલરેડી, તો આપણે જોઈએ. એક એક્ઝામ્પલ છે, હે ઇટ વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. ઓકે, હે ઇટ વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. હવે એવી રીતે આપણે જોડકા જોડ્યા છે એની ઉપરથી જોઈશું બીજું સેન્ટેન્સ, કે વંદનાને લઈએ. તો વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. આપણે વાક્ય લખીશું, વંદના વોઝ એટ ધી પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. આજે સવારે વંદના પોસ્ટ ઓફિસે હતી. હવે બીજું એક્ઝામ્પલ લઈએ. પછી છે ડોક્ટર શાહ. તો ડોક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. ઓકે, ડોક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. ઓકે, એના પછી આપણે વાક્ય બનાવી શકીએ. આપણને આપ્યું છે જસ્મીન એન્ડ ચમેલી. જો અહીંયા બહુવચન છે એટલે વેર કરીશું. વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. જસ્મીન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ મંડે. ઓકે, હવે એક સેન્ટેન્સ બનાવીએ આપણે એના પછી, કે મિસ્ટર વાઘેલા વોઝ ઓન હર ફાર્મ, સોરી, મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. ઓકે, કે ગયા રવિવારે મિસિસ વાઘેલા એમના ફાર્મ એટલે કે ખેતર પર હતા. આપણે આગળ જોયું એ પ્રમાણે આપણે આ એક્સરસાઇઝને બીજા શબ્દોને અલગ અલગ શબ્દો સાથે જોડી પણ કરી શકીશું, જેમ આપણે તમને ટેક્સ્ટબુકમાં કરાવી ત્યારે આપણે અલગ અલગ શબ્દો સાથે જોડી અને એ સમજાવી હતી. હવે આગળ જોઈએ આપણે છે ક્વેશ્ચન નંબર 5. ઇટ વોઝ અ કોલ્ડ ડે, એટલે કે આપણે જે પાઠ શીખ્યા એ પાઠ, ઇટ વોઝ અ કોલ્ડ ડે, આપણે જે પાઠ શીખ્યા છીએ એ પાઠના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. આપણે જે પાઠ શીખી ગયા છીએ એ પાઠના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. ઓકે, તો જોઈએ આપણે. ધ વેધર વોઝ, વાતાવરણ કેવું હતું? બ્લેન્ક એન્ડ રેની, ઠંડુ અને વાદળછાયું વરસાદ વાળું હતું. તો કોલ્ડ એન્ડ રેની, ઠંડુ અને વરસાદ વાળું હતું. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ડાર્ક એન્ડ સોરી ગ્રે આઉટસાઇડ, બહારની સાઈડે વાતાવરણ કેવું હતું?
તો અંધાર્યું અને એકદમ ગ્રે, કે જ્યારે વરસાદ આવે છે ત્યારે બહારનું વાતાવરણ કેવું હોય છે, એકદમ બ્લેક પણ નહીં અને દિવસનું વાતાવરણ એવું હોય છે અને ગ્રે કલર કહેવામાં આવે છે. મેની સ્ટુડન્ટ્સ વેર નોટ ઇન ધ, એ દિવસે વધારે છોકરાઓ ક્યાં નહોતા, સ્કૂલમાં નહોતા, તો નોટ ઇન ધ સ્કૂલ. ઓકે, નેક્સ્ટ છે દેર વોઝ નો બ્લેન્ક. શું નહોતો, તો સૂર્ય પ્રકાશ તડકો નહોતો, લે સન શાઇન, સૂર્યપ્રકાશ હતો નહીં. સૂર્યપ્રકાશનો મતલબ અહીંયા થશે તડકો હતો નહીં. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ બ્લેન્ક સિક એટ હોમ. ઘણા બધા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ, અહીંયા ક્રિયાપદ નથી આપ્યું તો આપણે ક્રિયાપદ મૂકીશું વેર, સિક એટ હોમ, ઘરે બીમાર હતા. મિસ્ટર જોશી વોઝ એટ હોમ, મિસ્ટર જોશી બીમાર હતા ઘરે અને શું હતા, સિક ઇન બેડ. બધા આપણી ચોપડીમાં જે પાઠ આપ્યો છે એના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. બીમાર હતા અને ઘરે પથારીમાં હતા. ઓકે, નેક્સ્ટ છે ધ બ્લેન્ક વોઝ લાઇક અ ફ્રીઝ. તો ફ્રીઝ જેવું કોણ હતું, તો જે ફ્રીઝર, તો જે સ્કૂલના રૂમ હતા એ કેવા હતા, ફ્રીઝર જેવા લાગતા. ઓકે, નેક્સ્ટ છે ધ સ્કૂલ વોઝ લાઇક અ, સ્કૂલ કેવી હતી, તો ફ્રીઝ જેવી હતી, તો રેફ્રિજરેટર. સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, ફ્રીજ જેવી હતી. ઓકે, નેક્સ્ટ છે ધ બ્લેન્ક સ્ટોપ્ડ એટ નાઇટ. રાત્રે શું બંધ થઈ ગયો હતો, તો વરસાદ એટલે રેઇન. નેક્સ્ટ છે આપણું મિસ્ટર જોશી વોઝ બ્લેન્ક નેક્સ્ટ ડે. બીજા દિવસે એટલે કે મંડે જ્યારે વરસાદ હતો એના બીજા દિવસે મિસ્ટર જોશી ક્યાં હતા, તો એટ હોમ, ઘરે હતા, કેમ કે ખૂબ બીમાર હતા. આગલા દિવસે એમણે ગરમ કપડાં પહેર્યા નહોતા અને ખૂબ ઠંડી હોવાના કારણે બીમાર હોવાથી ઘરે હતા. હવે જોઈએ ક્વેશ્ચન સિક્સ. નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. ખરું વાક્ય હોય એની સામે સાચું અને ખોટું હોય એની સામે ફોલ્સ લખવાનો છે. આમ માના લગભગ બધા વાક્યો આપણે ચોપડીમાં જોઈ ગયા છીએ, ફરીથી જોઈ લઈએ. ધેર વેર ફાઇવ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે. તો વિધાન આવશે ટ્રુ, એ સોમવારે ફક્ત 5 જ સ્ટુડન્ટ હાજર હતા, કેમ કે ખૂબ વરસાદ અને ખૂબ ઠંડી હતી. ઇટ વોઝ વોર્મ ઓન મંડે. વોર્મ એટલે ગરમી હોય, વાતાવરણમાં ગરમાવો હતો, તો ફોલ્સ. શું હતું, ખૂબ ઠંડી અને વરસાદ હતો. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. મિસ્ટર જોશી એ સોમવારે હાજર હતા, તો ટ્રુ, મિસ્ટર જોશી એ સોમવારે હાજર હતા. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ નેક્સ્ટ ડે. સોમવાર પછીના બીજા દિવસે મિસ્ટર જોશી સ્કૂલમાં હતા, તો વિધાન આવશે ફોલ્સ, ખોટું, કેમ કે મિસ્ટર જોશી એ દિવસે બીમાર હતા અને ઘરે હતા, કેમ કે એમણે આગલા દિવસે ગરમ કપડાં પહેર્યા નહોતા, ખૂબ ઠંડી હતી એના કારણે એ બીમાર પડી ગયા હતા. નેક્સ્ટ નંબર 5, મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડેનો મતલબ થશે મંડે, જે દિવસે સ્ટુડન્ટ ઓછા હતા એના બીજા દિવસે વિદ્યાર્થીઓને મિસ્ટર જોશીને ઠંડી લાગતી હતી, તો વિધાન થશે ફોલ્સ, કેમ કે એના બીજા દિવસે તડકો નીકળ્યો હતો અને વાતાવરણ કેવું હતું, વોર્મ એટલે કે ગરમ હતું. નંબર 6, યુઝવલી દેર આર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો શું આવશે વિધાન, ફોલ્સ, કારણ કે યુઝવલી ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ હાજર હતા, 25 સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ છે ઇટ વોઝ રેનિંગ ઓન ટ્યુઝડે. રેનિંગ એટલે ટ્યુઝડે, મંગળવારે વરસાદ વરસતો હતો, તો વિધાન થશે ફોલ્સ, વરસાદ ક્યારે હતો, સોમવારે પડતો હતો. મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ. મિસ્ટર જોશીએ કપડાં, ગરમ કપડાં પહેર્યા નહોતા, તો શું થશે વિધાન, ટ્રુ, એમણે ગરમ કપડાં પહેર્યા નહોતા એટલે બીજા દિવસે બીમાર પડ્યા હતા. ધ રેઇન સ્ટોપ્ડ ઇન ધ ઇવનિંગ. સ્ટોપ્ડ એટલે બંધ થયો, રાત્રે બંધ થયો હતો, તો ફોલ્સ. રેઇન ક્યારે બંધ થયો હતો, ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. રાત્રે બંધ થયો હતો, સાંજે નહીં. મિસિસ જોશી વોઝ સિક. સોરી, અહીંયા મિસ્ટર જોશી થઈ જશે,
અહીંયા શું થઈ જશે, મિસ્ટર જોશી વોઝ સિક ઓન ટ્યુઝડે, તો વિધાન થશે ટ્રુ, મંગળવારે મિસ્ટર જોશી બીમાર હતા. તો આ આપણે જોઈ આપણે એક્ટિવિટી 3, 4, 5 અને 6. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણી આગળની એક્ટિવિટીઝ જોઈશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.